ગુડ મોર્નિંગ એવરીવન. શ્રી SSLM વિદ્યાલય મહાવાસ્ત્રુ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું અલબર્ટ રવિ. સો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 2 વિષય ગણિત અને ચેપ્ટર નંબર 15 જોઈશું. ચેપ્ટર નંબર 15 એ આપણું લાસ્ટનું ચેપ્ટર છે. તો વિદ્યાર્થી મિત્રો, એમાં આપણે ઘણી એક્ટિવિટી જોઈ હતી. એક્ટિવિટી 1, એક્ટિવિટી 2, જેમાં આપણે ફળો ગણતરી કરી હતી. એના પછી શું વાળ ઓળવાની રીત આપણે જોઈ હતી. એના પછી પગરખાની એક્ટિવિટી જોઈ, અને એના પછી પાણીના ગ્લાસ, જે આખો દિવસમાં આપણે કેટલા પાણીના ગ્લાસ પાણી પીએ છીએ એની એક્ટિવિટી જોઈ હતી. અને વિદ્યાર્થી મિત્રો, એ તમે પૂર્ણ પણ કર્યું હશે. હવે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ એક્ટિવિટી છે ચેપ્ટર નંબર 15ની, જે લાસ્ટ એક્ટિવિટી, તે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે તમને ગમતા રંગ, કે તમારી આસપાસ અનેક રંગ છે, સૌથી વધુ ગમતા રંગ વિશે તમારે મિત્રોને પૂછો. કે જોજો કે આપણને કીધું કે જે આપણે આપણી આસપાસ આપણે જે જોઈએ, જે પ્રકૃતિનું આપણે નિરીક્ષણ કરીએ, તો એમાં ઘણા બધા આપણને રંગ જોવા મળે છે. એમાં આપણને લાલ, પીળો, ગુલાબી, જાંબલી, નીલો એ પ્રમાણે અલગ અલગ રંગ જોવા મળે છે. તો એ રંગોના નિરીક્ષણ કરીને આપણે શું મિત્ર સાથે એ રંગ વિશે આપણે ચર્ચા કરવાની છે. કેટલાક બાળકોને પીળો રંગ ગમે છે, તો તેમની સંખ્યા કોષ્ટકમાં લખો અને બીજા રંગ માટે કોષ્ટક ભરો. તો એમાં શું કીધું કે પહેલાં આપણે શું કે અનેક રંગો છે એના વિશે ચર્ચા કરવાની છે, અને જે બાળકને સૌથી વધારે જે રંગ ગમતો હોય એના વિશે ચર્ચા કરવાની છે. અમુક બાળકોને પીળો રંગ ગમતો હશે, અમુક બાળકોને લાલ રંગ ગમતો હશે, અને અમુક બાળકોને વાદળી રંગ ગમતો હશે, અને અમુક બાળકોને લીલો રંગ ગમતો હશે. તો એવી રીતના તમારે ચર્ચા કરવાની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો હવે એના પછી ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. હવે જોજો કે પીળો છે, લાલ છે, વાદળી છે અને લીલો છે, તો એમાં શું બાળકોની સંખ્યા લખવાની છે. જે આપણને કોષ્ટક આપવામાં આવ્યું છે એમાં શું કે એક બાજુ આપણને ગમતા રંગ આપવામાં આવ્યા છે, એમાં પીળો, લાલ, વાદળી, લીલો એ પ્રમાણેના અલગ અલગ રંગ આપણને આપવામાં આવ્યા છે. અને એના બાજુમાં શું બાળકોની સંખ્યા, કે એમાં આપણને બાળકોની સંખ્યા લખવાની છે. જે તમે મિત્ર સાથે ચર્ચા કરશો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં તમારે ચર્ચા કરવાની છે કે અમુકને પીળો રંગ ગમતો હશે, અમુકને લાલ રંગ, અમુકને વાદળી રંગ, અમુકને લીલો રંગ ગમતો હશે. તો એ તમારે ચર્ચા કરવાની, અને એ કેટલા બાળકોને ગમતો છે એ તમારે લખવાનું છે. તો પીળો રંગ છે એ સપોઝ કે તમે માની લો કે પીળો રંગ સપોઝ કે માની લઈએ 20 જણને ગમે છે. ઓકે, તો અહીંયા આપણે લખીએ 20, અને એના પછી સપોઝ કે લાલ રંગ, તો લાલ રંગ 25ને ગમે છે, અને એના પછીનો રંગ સપોઝ કે 15 જણને ગમે છે, અને એના પછીનો રંગ જે લીલો રંગ છે એ 10 જણને ગમે છે. ઓકે, તો પીળો રંગ 20 જણને ગમે, એ રીતના આપણે અલગ અલગ રંગ જે બધાને ગમે છે એ બાળકોની સંખ્યા લખી. હવે એના પછી શું કીધું છે તે જોજો કે શોધો અને ખાનામાં રંગ પૂરો, કે આપણે શોધવાનું છે અને ખાનામાં રંગ કરવાનું છે. હવે જોજો કે મોટા ભાગના બાળકોને ગમતો રંગ, હવે જોજો કે મોટા ભાગના બાળકોને કયો રંગ ગમે છે, તો જોજો કે સૌથી વધારે રંગ કયો છે, લાલ રંગને, કારણ કે 25 બાળકોને લાલ રંગ ગમે છે. હવે 25 બાળકોને લાલ રંગ ગમે એટલે આપણે પહેલાંમાં કયો રંગ પૂરવાનો, અહીંયા લાલ, તમારે બોક્સમાં કમ્પ્લીટ આવવું જોઈએ એ પ્રમાણે જ પૂરવાનું છે. હવે એના પછી જોજો કે ખાલી જગ્યા રંગ ગમતો હોય તેવા બાળકોની સંખ્યા, ખાલી જગ્યા રંગ ગમતો હોય તેવા બાળકોની સંખ્યા કરતાં વધુ છે. હવે લાલ રંગ કરતાં નીલા રંગ, નીલો રંગ જે ગમે છે, લીલો રંગ, એની સંખ્યા ઓછી છે. એટલે આપણે કહી શકીએ કે લાલ રંગ ગમતો હોય તેવા બાળકોની સંખ્યા લીલો રંગ ગમતો હોય તેવા બાળકોની સંખ્યા કરતાં વધુ છે. હવે એના કરતાં ઊંધું થઈ ગયું. હવે એના પછી કયો પ્રશ્ન આવી ગયો, કમાં શું કીધું છે કે કમાં શું કીધું છે કે
કયો રંગ ગમતો હોય તેવા બાળકોની સંખ્યા ખાલી જગ્યા રંગ ગમતો હોય તેવા બાળકોની સંખ્યા કરતાં ઓછી છે? તો બમાં આપણે શું કીધું કે વધારેવાળું કીધું, તો બનું ઊંધું એ કમ આવી જશે. કારણ કે જોજો કે લીલો રંગ ગમતો હોય તેવા બાળકોની સંખ્યા લાલ રંગ ગમતો હોય તેવા બાળકોની સંખ્યા કરતાં ઓછી છે. ઓકે, તો આપણે અહીંયા પૂર્ણ કરી દઈએ. શું આવશે? અહીંયા આવશે લીલો રંગ. લીલો રંગ ગમતો હોય તેવા બાળકોની સંખ્યા લાલ રંગ ગમતો હોય તેવા બાળકોની સંખ્યા કરતાં ઓછી છે. અહીંયા આપણે લાલ રંગ કરવો પડશે. ઓકે, ઓકે, ડન, લાલ રંગ થઈ ગયો. ચાલો ડન. હવે વિદ્યાર્થી મિત્રો, આ આપણે સોદો અને ખાનામાં રંગ પૂરવાને પૂર્ણ કર્યું. વિદ્યાર્થી મિત્રો, મેં જે પ્રમાણે પહેલો ક્વેશ્ચનમાં શું લાલ રંગ કર્યો છે એ પ્રમાણે તમારે ફક્ત ચોરસ બોક્સમાં તમારે કમ્પ્લીટ રંગ પૂરવાનું, અને એના પછી આપણે શું પહેલો ક્વેશ્ચન શું હતો કે મોટાભાગના બાળકોને ગમતો રંગ, તો લાલ રંગ સૌથી વધારે બાળકોને ગમે છે. કારણ કે એમાં કેટલી છે? 25ની સંખ્યા. કારણ કે 25 બાળકોને લાલ રંગ ગમે છે. અને એના પછી બ કેવું છે કે લાલ રંગ ગમતો હોય તેવા બાળકોની સંખ્યા લીલો રંગ ગમતો હોય તેવા બાળકોની સંખ્યા કરતાં વધુ છે. કારણ કે લાલ રંગ એ લીલા રંગ પસંદ કરતા બાળકોની સંખ્યા કરતાં વધુ જ છે. અને એના પછી કેવો પ્રશ્ન હતો કે લીલો રંગ ગમતો હોય તેવા બાળકોની સંખ્યા લાલ રંગ ગમતો હોય તેવા બાળકોની સંખ્યા કરતાં ઓછી છે. એટલે કે લાલ રંગ કરતાં લીલો રંગ ગમતો હોય એવા બાળકોની સંખ્યા ઓછી છે ને? ઓકે, આ પ્રમાણેનો આપણો ક્વેશ્ચન હતો જે આપણે પૂર્ણ કર્યું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો આપણું ચેપ્ટર નંબર 15 એ અહીં પૂર્ણ થાય છે. હવે જે આ એક્ટિવિટી કરી એ વિદ્યાર્થી મિત્રો તમારે પાઠ્યપુસ્તકમાં ચોકસાઈપૂર્વક લખવાનું અને ગ્રુપમાં સેન્ડ કરવાનું રહેશે.